વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઓળખીએ છીએ દર વર્ષે પર્યાવરણના સંરક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં પાંચ જૂના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેને આપણે ઇકો ડે અથવા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે પણ ઓળખીએ છીએ આ બે નામ તમે યાદ રાખજો હવે ડબલ્યુડી છે એનું શું પૂરું નામ છે એ મેં તમને કહી દીધું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હવે જે સંયુક્ત રાષ્ટ્ર છે ને આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ પ્રથમ નાઇન્ટીન સેવન્ટી ટુમાં સ્ટોક કોમ કોન્ફરન્સમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંતર્ગત પાંચ જૂન ઓગણીસો ચુમોતેર ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બરાબર જાહેરાત ક્યારે કરી તો કે સૌપ્રથમ નાઇન્ટીન સેવન્ટી ટુમાં સ્ટોક કોન્ફરન્સ દરમિયાન અને પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યું છે તો કે નાઇન્ટીન સેવન્ટી ફોર પાંચ જૂનના રોજ હવે નાઇન્ટીન સેવન્ટી ફોરમાં યોજાયેલા પ્રથમ વિશ્વ જે પરિવહન દિવસ હતો તેની થીમ યાદ રાખજો તેની થીમ હતી ઓનલી વન અર્થ એટલે કે ફક્ત એક જ પૃથ્વી પછી અહીંયા આપેલું છે કે વર્ષ બે હજાર બાવીસની થીમ શું છે તો કે તેની થીમ પણ શું છે તો કે ઓનલી વન અર્થ જ રાખવામાં આવી છે આ થીમ યુએનએપી એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસની થીમ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની થીમનો સંદર્ભ આપે છે એ તમને અગાઉ મેં જણાવી દીધું દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ચોક્કસ થીમ અને સ્લોગન સાથે કરવામાં આવે છે જે તે સમયની મુખ્ય પર્યાવરણની ચિંતાનો ઉલ્લેખ કરે છે નોંધ અહીંયા આપેલી છે આ ઉપરાંત અલગ અલગ દેશો દ્વારા પણ વિવિધ થીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસ એ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે કારણ કે તે ઓગણીસો બોતેરની સ્ટોકામ કોન્ફરન્સના પચાસ વર્ષ પૂર્ણ કરે છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતે પર્યાવરણ માટે જીવનશૈલી આંદોલન એટલે કે લાઈફ મુવમેન્ટ શરૂ કર્યું છે લાઈફ મુવમેન્ટનું ફૂલ ફોર્મ આ રીતે તમે જોઈ શકો છો લાઇફ સ્ટાઇલ ફોર ધ એન્વાયરમેન્ટ પછી અહીંયા આપેલું છે કે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ્સ તો બે હજાર બાવીસમાં ઓનલી વન અર્થ એકવીસમાં શું હતું તો કે ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન વીસમાં હતી બાયોડાયવર્સિટી ઓગણીસમાં હતી એર પોલ્યુશન અને અઢારમાં હતી બિટ પ્લાસ્ટિક પોલ્યુશન હવે જે લોકો લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે તેમને ખબર હશે કે જે આ બે થીમ છે એ પરીક્ષામાં વારંવાર પૂછાઈ હતી કોવિડ પહેલાં બરાબર છે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ બહુ પૂછાય છે એટલે કે આ વર્ષની થીમ શું છે તો કે ઓન્લી વન અર્થ આ થીમને તમે એક્સપેક્ટ કરી શકો કોઈ પણ ક્લાસ થ્રીની એક્ઝામમાં અથવા વન ટુ ની એક્ઝામમાં બરાબર હવે વર્ષ બે હજાર યજમાન દેશ યજમાન દેશની વાત કરીએ તો વર્ષ નાઇન્ટીન થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદા જુદા દેશોના યજમાન હેઠળ કરવામાં આવે છે આ વર્ષ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ કયો છે તો કે સ્વીડન છે હવે આ સ્વીડન છે બરાબર છે આ સ્વીડન દેશની રાજધાની કઈ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે સ્વીડન દેશ હમણાં બહુ ચર્ચામાં હતો તો તમારે એ દેશની રાજધાની શું હોય એ ખબર હોવી જોઈએ પછી અહીંયા આપેલું છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના જે યજમાન દેશો છે તેની વાત કરી છે તો બાવીસ માટે સ્વીડન છે એકવીસમાં કયો હતો કે પાકિસ્તાન હતો વીસમાં કોલંબિયા તથા જર્મની હતા કેમ કે કોલંબિયા પહેલા લીધી જર્મની ઓગણીસમાં ચીન અઢારમાં ભારત અને સત્તરમાં કેનેડા પાસે યજમાની હતી એ તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ આ છે કે બાવીસમાં કોણ છે તો કે સ્વીડન છે અને એકવીસમાં કોણ હતું પાકિસ્તાન છે અને ભારતની યાદ રાખવાનું બે હજાર અઢારમાં ઓલ બે હજાર અઢારમાં જ્યારે ભારત પાસે યજમાની યજમાની હતી ત્યારે આપણે શું કહેવાય જે થીમ હતી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એની થીમ હતી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન આ પણ તમારે યાદ રાખજો તમે વન લાઇનર ટાઈપનું કર વિધાન વાક્ય પૂછે તો એમાં એકાદું આમાં નાખી દઈએ બરાબર પછી આપેલું છે કે lifestyle for ફોર ધ એન્વાયરમેન્ટ શું છે તો કે વર્ષ બે હજાર એકવીસમાં ગ્લાસગોમાં શું થયું હતું તો કે કોપ છવ એટલે કે યુનાઇટેડ નેશનની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સની છવ્વીસમી આવૃતિ યોજાઈ હતી હવે આ કોપ છવ દરમિયાન ભારત દ્વારા લાઈફનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો આ વિચાર પર્યાવરણને લગતી જાગૃતિ જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે જે અજ્ઞાન અને અને બદલે સભાન સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિશનની શરૂઆત સાથે પ્રવર્તમાન ઉપયોગ અને નિકાલ અર્થતંત્ર આડેદર અને વિનાશક વપરાશ અને વહીવટને ચક્રિય અર્થતંત્ર દ્વારા બદલવામાં આવશે જેને સ્વભાન અને સ્વ ઉપયોગ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવશે પછી અહીંયા આપેલું છે કે આ ચર્વનો ઉદ્દેશ્ય સામૂહિક પગલાંની શક્તિનો ઉપયોગ કરવાનો છે અને વિશ્વભરના લોકોને તેમના રોજિંદા જીવનમાં સરળ આબોહવા મૈત્રીપૂર્ણ પગાર લેવા માટે પ્રેરણા છે આ મિશન વ્યક્તિઓના વૈશ્વિક નેટવર્કનું નિર્માણ અને સંવર્ધન કરવાની યોજના ધરાવે છે છે જેનું નામ પ્રો પીપલ એટલે કે ફૂલ તમને પૂછે તો તમારે યાદ રાખવાનું પ્રો પ્લેનેટ પીપલ પી થ્રી પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સહિયારી પ્રતિબદ્ધતા ધરાવશે હવે પછીનો આપણો ટોપિક છે કે તુર્કીનું નવું નામ શું રાખવામાં આવ્યું છે તો કે તુર્કીએ કરવામાં આવ્યું છે બરાબર છે અને સંયુક્ત રાષ્ટ્રમાં તુર્કી હવે શું ઓળખાશે તો કે તુર્કી તરીકે ઓળખાશે હવે યુનાઇટેડ નેશને તુર્કીનું નામ બદલીને બદલી કરવાની સત્તા વિનંતીને મંજૂરી આપી દીધી છે હાલમાં આ નામ વર્ષ બે હજાર એકવીસમાં પસંદ કરવામાં આવ્યું હતું તથા ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં તુર્કીના રાષ્ટ્રપતિ શ્રી રેસબ તૈયબની આગેવાની હેઠળની તુર્કીની સરકારે રાષ્ટ્રનું નામ બદલીને તુર્કીએ કરવાનો નિર્ણય લીધો હતો આ પ્રકારને મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની ઇમેજ કયા દેશની તો કે તુર્કી દેશની ઇમેજ સુધારવા અને દેશના ઇતિહાસને તેના નામ સાથે જોડવાનો છે તુર્કીના રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર તુર્કી નામ દેશની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રના મૂલ્યોનું શ્રેષ્ઠ રીતે વર્ણન પણ કરે છે રાષ્ટ્ર માટેના આ નામનો ઉપયોગ તમામ આર્થિક પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય વાટાઘાટો અને પ્રથમવ્યવહારમાં કરવામાં આવશે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પ્રવૃત્તિઓના પ્રવૃત્તિઓમાં આ નામનો ઉપયોગ તેને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવામાં પણ મદદ કરશે નોંધનીય છે કે તુર્કીને તુર્કી ભાષામાં તુર્કીય નામથી ઓળખવામાં આવે છે ઘણા સમય પહેલા વસાહતી શાસન એટલે કે કોલોનિયલ જે ગવર્મેન્ટ હતી તે દરમિયાન દેશને લેટિનમાં તુર્કી તરીકે હુલાણું નામ આપવામાં આવ્યું હતું તુર્કી સરકાર રીબ્રાન્ડિંગ અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત નિકાસ કરવામાં આવતી તમામ પ્રોડક્ટ પર મેડ ઇન તુર્કી દર્શાવવામાં આવશે ટેકલાઇન તરીકે હેલો તુર્કી સાથે સરકાર દ્વારા પ્રવાસન અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે હવે પછી આપણે ટોપિકની વાત કરીશું કે પીએમ શ્રી શાળા શું છે તો કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાના ઉદ્દેશ સાથે અત્યાધુનિક પીએમ શ્રી સ્કૂલ શ્રી શાળાઓ આયોજન કરી રહી છે અને આ શાળાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનપી બે હજાર વીસ ની પ્રયોગશાળા તરીકે સેવા આપશે ગુજરાતના ગાંધીનગરમાં બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ મંત્રીઓની પરિષદને સંબોધતા શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને શ્રી શાળાઓની જાહેરાત કરી હતી બત્રીસ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યના શિક્ષણ મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યારે તમિલનાડુએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને બેઠક જે હતી હતી તેની અધ્યક્ષતા દ્વારા કરવામાં આવી તો તો કે કે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે છે પ્રધાન નામ બરાબર હવે પીએમ શ્રી શાળાઓની રચના શું શું હશે તો કે શિક્ષણ મંત્રી જે છે આપણા ધર્મેન્દ્ર પ્રધાન તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રારંભિક બાળપણ દેખભાળ અને શિક્ષણ કાર્યક્રમ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન પ્રોગ્રામ પુખ્ત શિક્ષણ શાળા શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસને એકીકૃત કરવા અને માતૃભાષાઓમાં શિક્ષણને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ એવા પગલાં છે કે એકવીસમી સદીના વૈશ્વિક નાગરિકોને તાલીમ આપવા માટે જરૂરી છે. વધુમાં તે હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે કોન્ફરન્સમાં માળખાગત રીતે તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓના અનુભવ અને જ્ઞાનની વહેંચણી નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની અનુરૂપ દેશના શિક્ષણના લેન્ડસ્કેપને ઉત્થાન આપવામાં મદદ કરશે. પીએમસી શાળાઓ દરમિયાન માફ કરજો પીએમસી શાળાઓ દેશભરમાં શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે. પીએમસી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી બે હજાર બાવીસની પ્રયોગશાળા હશે જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ હશે હવે પછીનો નૅક્સ્ટ ટોપિક આપડે છે દિવસ મહિમામાં છ જૂન શું છે તો કે રશિયન ભાષા દિવસ છે આજે રશિયન ભાષા દિવસ હોય છે ને એ યુ દ્વારા ડેઝિગ્નેટ કરવામાં આવતી હોય છે એ તમે ધ્યાન રાખજો હવે આપણે વાત કરીએ નવો ટૉપિક છે કૃષિ વૈવિધ્યકરણ યોજના બે હજાર બાવીસ ત્રેવીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના ચૌદ આદિવાસી જિલ્લાઓના એક લાખ ત્રેવીસ હજાર આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના બે હજાર બાવીસ ત્રેવીસ અનવ્યે ખાતર બિયારણ કીટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આડી જાતિ ખેડૂતોની ખેતીમાં આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે હવે જે ટોપિકની શરૂઆતમાં આપણે જોયું કે મુખ્યમંત્રીશ્રીએ ચૌદ આદિજાદી જિલ્લાઓમાં આ જે ખાતર બિયારણ કીટ્સનું વિતરણ છે તેનો વર્ચ્યુઅલી ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હવે જે ચૌદ આદિવાસી જિલ્લા છે તેમાં કોનો સમાવેશ થાય છે તેની વાત કરી લઈએ તો સર્વપ્રથમ તેમાં આવશે સાબરકાંઠા પછી બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી તાપી વલસાડ ના ડાંગ હવે તમને ક્વેશ્ચન પૂછે પરીક્ષામાં કે સુરત કઈ ટાઈપનો જિલ્લો છે તો કે આદિજાતિ જિલ્લો છે એ તમે યાદ રાખજો હવે વાત કરીએ કૃષિ વિવિધીકરણ યોજના બે હજાર બાવીસ ત્રેવીસની વિશેષતાની કૃષિ વિવિધીકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે આ વર્ષે એટલે આ વર્ષની વાત કરી છે બાવીસ ત્રેવીસની ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના પંચોતેર હજાર જેટલા ધરતી ધરતીપુત્રોને મકાઈનું બિયારણ અને ખાતર કીટ વિતરણ કરાશે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના ના અંદાજે અડતાલીસ હજાર લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કીટ વિતરણ કરાશે મધ્ય ગુજરાતના સાત જિલ્લામાં શું કરાશે તો કે મકાઈનું બિયારણ અને ખાતર કીટ જ્યારે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓને તો કે શાકભાજીના બિયારણ ખાતર કીટ આ વર્ષથી ઓનલાઈન પોર્ટલ પર આદિજાતિ લાભાર્થીઓને ખેડૂતોની નોંધણી કરવામાં આવશે આલિયાથી ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવું ના પડે તેમજ ઘર બેઠા પોતાની અરજીની વિગતો જાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજીસ્ટ્રેશન લઈને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઈન કરવામાં આવી છે હવે પછી અહીંયા આપેલું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે તેનો ઉલ્લેખ કરતા કૃષિ વિવિધીકરણ સાથે સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ આદિજાતિ ખેડૂતોને આહવાન કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા બે હજાર બારથી અમલમાં આવેલી આ યોજના દર વર્ષે થી પાંત્રીસ કરોડના ખર્ચે અંદાજે એક થી વધુ આધિજાતી ખેડૂતોને લાભ આપવામાં આવે છે આ ચૌદ આધિજાતી જિલ્લાઓમાં અત્યાર સુધીમાં અગિયાર પોઇન્ટ ઓગણસિત્તેર લાખ ખેડૂતોને યોજનાકીય લાભો અપાયા છે હવે હવે આ જે યોજના છે કૃષિ વિવિધીકરણ યોજના તેના ઉદ્દેશ્યની વાત કરી લઈએ તો ખેડૂતોની ઉચ્ચ કક્ષાનું બિયારણ ખાતર અને સંબંધિત તાલીમની ઉપલબ્ધતા કરાવવાનો છે ભાગીદારી સંસ્થા કઈ કઈ છે તો કે કૃષિ સેવા ઉપલબ્ધ કરો

એકાણું હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા જમવાની સગવડ સાથે ધોરણ એકથી બારનું શિક્ષણ વિના મૂલ્યે અપાય છે હવે પછીનો આપણો ટોપિક છે ભારતે એચ હોકી ફાઈ એસ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યું છે પ્રથમ વખત આયોજિત ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન ફાઈ એર્સ ચેમ્પિયનશીપનું ટાઇટલ ભારતે જીત્યું છે પાંચ જૂન બે હજાર બાવીસના રોજ સ્વિટરલેન્ડના લોઝેનમાં રમાયેલી ફાઇનલ મેચમાં પોલેન્ડને છ ચારથી હરાવીને ભારતે આ ટાઇટલ જીત્યું છે નોંધનીય છે કે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી પાંચ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારત દસ પોઈન્ટ સાથે લીગ મેચમાં પ્રથમ સ્થાને છે હોકી ફાઈએસે ઉચ્ચ ગતિ અને ઉચ્ચ કૌશલ્ય સાથે રમાતી હોકીનું નવું અને ટૂંકું સંસ્કરણ છે કુલ વીસ મિનિટની આ મેચમાં બંને ટીમોમાં પાંચ પાંચ ખેલાડીઓ હોય છે નોંધનીય છે કે ચીનના નાંગઝીંગમાં બે હજાર ચૌદ યુથ ઓલિમ્પિક્સ ગેમમાં પ્રથમ વખત હોકી ફાઈએસ મેચ યોજાઈ હતી તે એફઆઈએસ ના ટૂંકા ફોર્મેટ દ્વારા હોકીને લોકપ્રિય બનાવવાના અભિયાનનો એક ભાગ છે આ ટૂંકો ફોર્મેટ માટે રમતનું ક્ષેત્ર નિયમિત ક્ષેત્રને કચ કરતા અડધું છે જોકે તે સ્પર્ધા પર પણ આધાર રાખે છે ના નિયમો અનુસાર હોકી ફાઈ ઇર્સ ટફ માટે મહત્તમ પંચાવન બાય બેતાલીસ મીટર હશે જ્યારે લઘુત્તમ કદ ચાલીસ બાય અઠયાવીસ મીટર હશે તમે ભારતીય હોકી ટીમને અહીંયા જોઈ શકો છો જેને હોકી ફાઈ ચેમ્પિયનશિપ જીતી છે કોને હરાવીને તો કે પોલેન્ડને હરાવીને હવે પછીનો આપણો ટોપિક છે સ્ટોકહોમ પ્લસ ફિફ્ટી કોન્ફરન્સ તાજેતરમાં સ્વીડનના સ્ટોકોમ ખાતે બે થી ત્રણ જૂન દરમિયાન સ્ટોકોમ પ્લસ ફિફ્ટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્ફરન્સનું આયોજન પ્રથમ સભાના પચાસ વર્ષને પૂરા થવાની યાદમાં કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન સંયુક્ત રાષ્ટ્રની મહાસભા એટલે કે જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો સંશોધકો અને કાર્યકરો એટલે કે એક્ટિવિસ્ટની વાત કરી છે એકઠા થયા હતા પછી આપેલું છે કે તેઓએ અસ્મિતભ ઈંધનને તબક્કાવા દૂર કરવા તેમજ વિકાસશીલ દેશોને સ્વચ્છ ઉર્જા તરફના સંક્રમણમાં કે ટ્રાન્ઝિશનમાં ટેકો આપવાની ચર્ચા કરી હતી હવે સ્ટોકામ કોન્ફરન્સ નાઇન્ટીન સેવન્ટી ટુ ની વાત કરવામાં આવે તો તેનું બેકગ્રાઉન્ડ શું હતું કે પૃષ્ઠભૂમિ શું હતું તો કે વર્ષ નાઇન્ટીન સિક્સટી એટમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં ઉભરતા વૈજ્ઞાનિક પુરાવાઓનો ઉપયોગ કરીને આબોહવા પરિવર્તનને પ્રથમ ચર્ચા કરવામાં આવી હતી સ્ટોક કોન્ફરન્સનો વિચાર સૌ પ્રથમ સ્વીડન દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો આથી તેને સ્વીડિશ પહેલ અથવા તો સ્વીડિશ ઇનિશિયેટિવ પણ કહેવામાં આવે છે હવે સ્ટોક ઓમ કોન્ફરન્સને તેનો પરિચય આપી લઈએ તો વર્ષ ઓગણીસો બોતેરમાં પાંચથી છ જૂન દરમિયાન સ્ટોકહોમમાં માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ યોજાઈ હતી તે ગ્રહીય પર્યાવરણ પર પ્રથમ વૈશ્વિક સંમેલન હતું તેની થીમ શું હતી તો કે only વન અર્થ અને આ કોન્ફરન્સમાં માં એકસો બાવીસ દેશો ભાગ લીધો હતો આ જે conference હતી તેનું લક્ષ્ય શું હતું તો કે ગ્રહીય પર્યાવરણ અને કુદરતી સંસાધનો માટે એક સામાન્ય શાસન માળખું બનાવવું પછી છે કે સ્ટોકહોમ ઘોષણા અને માનવ પર્યાવરણ માટે કાર્ય યોજના એટલે કે એક્શન પ્લાન શું હતો તો પ્રથમ હતું સ્ટોકહોમ ઘોષણા જેમાં એકસો બાવીસ સહભાગી દેશોમાંથી સિત્તેર વિકાસશીલ અને ગરીબ દેશોએ સ્ટોકહોમ ઘોષણા સ્વીકારી હતી સ્ટોકહોમ ઘોષણામાં છવ્વીસ સિદ્ધાંતોએ છે જે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે સંવાદની શરૂઆત દર્શાવે છે તેને વિકાસ ગરીબી અને પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધ બનાવ્યો છે પછી તેનો એક્શન પ્લાન શું હતું એટલે કે કાર્યયોજના શું હતી તો કે પ્લાનમાં ત્રણ મુખ્ય કેટેગરીનો સમાવેશ થતો હતો જે આગળ એકસો નવ ભલામણોમાં વિભાજિત કરવામાં આવતો હતો હવે આ ત્રણ મુખ્ય કેટેગરી કઈ હતી તો કે પ્રથમ હતું ગ્લોબલ એન્વાયરમેન્ટલ એસેસમેન્ટ પ્રોગ્રામ એટલે કે વોચ પ્લાન પછી બીજું હતું પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ અને ત્રીજું હતું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતી મૂલ્યાંકન અને સંચાલન પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટેના આંતરરાષ્ટ્રીય પગલા આ ત્રણે ત્રણ બાબતો કરવામાં આવ્યો હતો તો કે યોજના એટલે કે એક્શન પ્લાનમાં પછી અહીંયા આપેલું છે કે કોન્ફરન્સના ત્રણ પરિમાણો હતા આમાં પરિમાણોમાં પ્રથમ પરિમાણ એવું હતું કે દેશો એકબીજાના પર્યાવરણ અથવા રાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રની બહારના વિસ્તારોને નુકસાન ન પહોંચાડવા સંમત થયા હતા બીજું હતું પૃથ્વીના પર્યાવરણીય જોખમોનો અભ્યાસ કરવા માટે કાર્ય યોજના એટલે કે એક્શન પ્લાન

વર્તમાન અને ભાવિ પેઢીના લાભ માટે સાવચેતીપૂર્વક આયોજન કરીને સુરક્ષિત કરવા જોઈએ પછી બીજું કે ઝેરી પદાર્થોને દૂર કરવા અને ગરમીના ઉત્સર્જનને પર્યાવરણની ક્ષમતા કરતા વધુ ન થવા દેવી જોઈએ ત્રીજું હતું કે પ્રદૂષણ સામેની લડાઈમાં ગરીબ અને વિકાસશીલ દેશોને ટેકો આપવો જોઈએ ચોથું હતું કે રાજ્યની એટલે કે સ્ટેટની પર્યાવરણીય નીતિઓને વિકાસશીલ દેશોની વર્તમાન અથવા ભાવિ વિકાસની સંભાવનાઓને સમર્થન આપવું જોઈએ પર્યાવરણીય પગલાંના અમલીકરણના પરિણામે સંભવિત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આર્થિક પરિ પરિણામોને પહોંચી વળવા કરાર સુધી પહોંચવા માટે રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ અને પછીનું અંતિમ હતું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અનુસાર રાજ્યોને તેમની પર્યાવરણની નીતિઓ હેઠળ તેમના સંસાધનોનું શોષણ કરવાનો સાર્વભૌમ અધિકાર બરાબર આટલી બાબતો આપણે સમા વાત કરી છે તો કે જે સ્ટોકોમ ઘોષણા હતા તેના મુખ્ય કરારોમાં પછી હવે વાત કરીએ કે સ્ટોકોમ નાઇન્ટીન સેવન્ટી ટુનું મહત્વ શું હતું તો કે પર્યાવરણ પણ સૌ વૈશ્વિક પરિષદ ત્યારે યોજાય જ્યારે પર્યાવરણ કોઈપણ રાષ્ટ્ર માટે વૈશ્વિક ચિંતા કે મહત્વનો વિષય ન હતો આ પહેલા યુએન ચાર્ટરમાં ક્યારેય ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો વર્ષ ઓગણીસો પર્યાવરણ મંત્રાલય પણ ન હતું પાછળથી નોર્વે પર્યાવરણ માટે પોતાના મંત્રાલયની સ્થાપના કરી હતી અને વર્ષ ઓગણીસો પંચ્યાસી માં ભારતે પર્યાવરણ અને વન મંત્રાલયની સ્થાપના કરી હતી ઓગણીસો બોતેર પછી પ્રજાતિઓના લુપ્તતા અને પારાના ઝેર જેવા પર્યાવરણીય મુદ્દાઓને હેડલાઇન બનાવવાનું શરૂ કર્યું અને જાહેર ચેતનામાં વધારો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા સ્ટોકહોમ કોન્ફરન્સે સમકાલીન પર્યાવરણ યુગની શરૂઆત કરી હતી પર્યાવરણીય કટોકટી પરની આજ સુધીની ઘણી પરિષદો સ્ટોકહોમ ઘોષણાથી તેમના મૂળને શોધી કાઢે છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહેમામાં સાત જૂન વિશ્વ અન્ન સુરક્ષા દિવસ દર વર્ષે આ દિવસ સાત જૂનના રોજ ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં ફૂડ કટોકટી અંગે જાગૃતિ ફેલાવવાનો છે જેથી અનન્ય અન્નજન્ય રોગોને કારણે થતા મૃત્યુ ઘટાડી શકાય આ અગાઉ સાત જૂન બે હજાર ઓગણીસના રોજ પ્રથમ વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અંતર્ગત વર્ષ બે હજાર બાવીસમાં ચોથા વર્લ્ડ ફૂલ સેફ્ટી દિવસની ઉજવણી કરવામાં આવી છે સંયુક્ત રાષ્ટ્ર અને એફ એ ઓ બરાબર આ બંને સંસ્થા દ્વારા ડિસેમ્બર બે હજાર અઢારમાં આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી અને બે હજાર બાવીસના વિશ્વ અન્ન સુરક્ષા દિવસની થીમ શું છે તો કે સેફર ફૂડ અને બેટર હેલ્થ નોંધ આપેલી છે કે વિશ્વ અન્ન સુરક્ષા દિવસ સાત જૂનના રોજ ઉજવાય છે જ્યારે વિશ્વ અન્ન દિવસ વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી દર વર્ષે સોળ ઓક્ટોબરના રોજ ઉજવાય છે અન્ન સુરક્ષાની વાત કરીએ તો સાત જૂન અને ફૂડ ડે ની વાત કરીએ તો સોળ ઓક્ટોબર ઓલ હવે આપણે નેક્સ્ટ ટોપિક છે એક્સ સંપ્રીતિ ટેન અભ્યાસ ભારત બાંગ્લાદેશ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત એક્સ સંપ્રતિ ટેન પાંચ જૂન બે હજાર થી બાંગ્લાદેશના જેસોર મિલિટરી સ્ટેશન ખાતે શરૂ થઈ હતી તે સોળ જૂન બે હજાર બાવીસ ના રોજ પૂર્ણ થઈ હતી એક સંપ્રતિ એક્સ બંને સેનાઓ વચ્ચે આંતરકાર્યક્ષમતાને મજબૂત કરવા એક વ્યૂહાત્મક સાથે હાથ ધરવામાં આવી છે આ અભ્યાસમાં ભારતીય પ્રતિનિધિત્વ ડોગરા બટાલિયન દ્વારા કરવામાં આવ્યું હતું કવાયત દરમિયાન ભારત અને બાંગ્લાદેશની સેનાઓએ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત આતંકવાદ વિરોધી વગેરેમાં કુશળતા પ્રદાન કરશે આ એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ છે જે બંને દેશો દ્વારા રોટેશનલ ધોરણને હાથ ધરવામાં આવે છે રોટેશન ધોરણે કઈ રીતે તો એક વર્ષ બાંગ્લાદેશમાં એક વર્ષ ઇન્ડિયામાં હવે પછી આપણો નેક્સ્ટ ટોપિક છે આઈએનએસ નિશંક અને આઈએનએસ અક્ષય ને કરવામાં આવ્યા છે ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ નિશંક અને આઈએનએસ અક્ષયને બત્રીસ વર્ષની શાનદાર સેવા બાદ સેવા નિવૃત્ત એટલે કે ડીકમિશન કરવામાં આવ્યા છે ક્યાં કરવામાં આવ્યા છે તો કે મુંબઈના નેવલ ડોગ કેટ ખાતે પરંપરાગત સમારોહમાં રાષ્ટ્રધ્વજ નૌકાદળનું ચીનાના જહાજોના ડીકમિશન પેનેટ પેનટને છેલ્લી વખત સૂર્ય નીચે આવ્યા હતા આઈએનએસ નિશંક બાર સપ્ટેમ્બર રોજ થયું હતું જ્યારે બી તરફ આઈએનએસ અક્ષય દસ ડિસેમ્બર રોજ પોર્ટી જ્યોર્જીયા ખાતે કાર્યરત થયું હતું આઈએનએસ નિશંક બાવીસ મિસાઇલ વેસલ સ્કોન્ડરનો ભાગ હતો જ્યારે આઈએનએસ અક્ષય મહારાષ્ટ્ર નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ ત્રેવીસ પેટ્રોલ વેસલ સ્કોન્ડરનો ભાગ હતો તેઓ બત્રીસ વર્ષથી વધુ સમયથી સેવા આપતા હતા આ સમય દરમિયાન તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશન તલવાર અને બે માં ઓપરેશન પરાક્રમ સહિત અનેક નેવલ ઓપરેશન ભાગ લીધો હતો આઈએનએસ નિશંક એટલે કે કે ફોર્ટી થ્રી ની વાત કરવામાં આવે તો આઈએનએસ નિશંક કે છપ્પન મીટર એટલે કે એકસો ચોર્યાસી ફૂટ લંબાઈ ધરાવતી વીર વર્ગની કોર્વેટ છે જેની તસવીર તમે જોઈ શકો છો તે બત્રીસ નોટિકલ માઇલ એટલે કે ઓગણસાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે સોળસો પચાસ માઇલ એટલે કે છવ્વીસો સાહીઠ કિમીની રેન્જ સુધી પહોંચી શકે છે આને સક્ષણની વાત કરે છે જેની તસવીર તમે જોઈ શકો છો વિડિયોને થોડું લાંબુ કરી હા બરાબર આઈને જો તમે તસવીર જોઈ શકો છો આયનએસક્ષયની આયન સક્ષય ભારતીય નૌકાદળના નીચેના જહાજોનો ઉલ્લેખ કરે છે આયન શક્ષાઈ પી થ્રી વન થ્રી સિક્સ આય એક આ એક અજય ક્લાસ પેટ્રોલિંગ જહાજ છે જે ઓગણીસસો બાંસઠમાં કાર્યરત થયું હતું વર્ષ ઓગણીસો તોતેરમાં તેમણે બાંગ્લાદેશને આપવામાં આવ્યું હતું જ્યારે તેણે બીએનએસ પદ્મ તરીકે સેવા આપી હતી આઈએનએસ અક્ષય પી થર્ટી ફાઇવ તે ઓગણીસો નેવુંમાં શરૂ કરાયેલ એક અભય ક્લાસનું કોર્વેટ છે બરાબર હવે આ જે ફોટો છે એ અભય ક્લાસ કોર્વેટ છે બરાબર છે આ પી થર્ટી ફાઇવ છે

અને તેનો પ્રારંભ ક્યારે થયો હતો તો કે બે હજાર નવમાં અને આ વર્ષની થીમ શું છે તો કે રીવાઇટલાઇઝિંગ કલેક્શ કલેક્ટિવ એક્શન ફોર ધ ઓશન પછીનો આપણો ટોપિક છે પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક બે હજાર બાવીસમાં ભારત અંતિમ એકસો એસીમાં ક્રમે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં એકસો એસી દેશોમાંથી ભારત અંતિમ એકસો એસીમાં ક્રમે છે જ્યારે ડેનમાર્ક પ્રથમ ક્રમે છે યુનાઇટેડ કિંગડમ બીજા અને ફિનલેન્ડ ત્રીજા ક્રમે છે જે આજે શું કહેવાય ઇન્ડેક્સ છે જે બંને જેમાં શું છે કે તાતરના વર્ષોમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટવા માટે ઉચ્ચ સ્કોર મેળવે છે તેના માટે આ દેશોને પ્રથમ ક્રમ મેળવ્યો છે ભારતના સ્કોરની વાત કરીએ ને તો અઢાર ના નવના સ્કોર સાથે ભારત અંતિમ એકસો એસીમાં ક્રમે છે નોંધનીય છે કે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ભારત છવ્વીસ ના સ્કોરના સાથે 168 અડસઠમાં ક્રમે હતું અને હવે ક્યાં પહોંચી ગયું છે તો કે 180 માં ક્રમે એનવાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો ડેનમાર્કનો સ્કોર શું છે 77.90 નાઇન છે

એક વખત આવે છે તરીકે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પર્યાવરણીય કાયદા અને નીતિ માટે યેલ સેન્ટર અને કોલંબિયન યુનિવર્સિટી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઇન્ફોર્મેશન નેટવર્ક સાથે મળીને પર્યાવરણ સ્થિરતા સૂચકાંક તરીકે શરૂ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર બાવીસ માટે ઇપીઆઈ ચાલીસ પ્રદર્શન સૂચકા વેચવામાં આવ્યું છે અને અગિયાર પેટા કેટેગરીમાં તેને વેચવામાં આવ્યું છે આ રિપોર્ટ દર બે વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવે છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે એફડબલ એસ એઆઈ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર એકવીસ બાવીસ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે અને નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એફ ડબલ એફડબલએસએની આગેવાની હેઠળ ચોથા સ્ટેટ ફૂડ સેફ્ટી રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો છે આ ઇન્ડેક્સમાં અન્ન સુરક્ષા અંગેના પાંચ માપદંડને આધારે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જુદી જુદી ત્રણ કેટેગરીમાં રેન્ક આપવામાં આવ્યા છે જેમાં ભારતના મોટા રાજ્યોમાં સો માંથી ના સ્કોર સાથે તમિલનાડુ પ્રથમ ક્રમે ગુજરાત બીજા ક્રમે અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે ગુજરાતના સ્કોરની વાત કરવામાં આવે તો સિત્તોતેર પોઈન્ટ પાંચ છે ભારતના મોટા રાજ્યોમાં આંધ્રપ્રદેશ અંતિમ સ્થાને છે અહીંયા તમે ટોપ ફાઈવ રેન્કિંગ જોઈ શકો છો અને તેની સાથે સાથે અંતિમ ક્રમે આંધ્રપ્રદેશ જે મોટા રાજ્યની વાત કરીએ તેમાં કુલ કેટલા મોટા રાજ્યો છે તો કે વીસ મોટા રાજ્યોને રેન્કિંગ આપવામાં આવ્યા છે એટલે કે આંધ્રપ્રદેશ વીસમાં ક્રમે છે ભારતના નાના રાજ્યોની વાત કરવામાં આવે તો ગોવા પ્રથમ ક્રમે છે બીજા નંબરે મણિપુર અને ત્રીજા નંબરે સિક્કિમ રાજ્ય છે અને જે આઠ નાના રાજ્યોની વાત કરી છે ને એમાં અરુણાચલ પ્રદેશ અંતિમ આઠમા ક્રમે છે એ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની છે પછી આપણે વાત કરીશું કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર પ્રથમ ક્રમે છે દિલ્હી બીજા ચંડીગઢ ત્રીજા ક્રમે છે અને લક્ષદ્વીપ અંતિમ આઠમા ક્રમે છે એટલે કે વીસ બીગ સ્ટેટ સ્મોલ સ્ટેટ અને કયા થયા તો કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરી આ બધાની તમારે ધ્યાનમાં રાખજો આટલા બધા આપણે રેન્કિંગ આપ્યા છે લક્ષ્ય અંતિંગ ક્રમે છે તો તમને કહી દીધું યુટ્યુબમાં અને એના જે ડેટા છે અહીંયા આપેલા છે હવે જે ઇન્ડેક્સ અને તેના માપદંડની વાત કરીએ તો આ ઇન્ડેક્સમાં અન્ન અંગેના નીચેના પાંચ માપદંડોના પ્રદર્શનના આધારે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેન્ક આપવામાં આવે છે એમાં પ્રથમ છે વીસ ટકા વેટેજ સાથે માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા વેટેજ છે અનુપાલન એટલે કે કમ્પ્લાયન્સમાં વીસ ટકાનું બેટેજ છે ફૂડ ટેસ્ટિંગ સુવિધામાં દસ ટકાનું બેટેજ છે તાલીમ અને ક્ષમતા નિર્માણમાં અને વીસ ટકાનું બેટેજ છે ગ્રાહક સશક્તિકરણમાં આ પાંચ માપદંડના આધારે આપણા ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે ફૂડ સેફ્ટીનો ફૂડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા વધુમાં હવે આજે ઇન્ડેક્સ પ્રારંભ કરી હતા તેની વાત કરી લઈએ તો ભારતમાં કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગતના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે ભારતમાં સાત જૂન બે ને પ્રથમ વિશ્વ અન્ન સુરક્ષા દિવસના રોજ આ ઇન્ડેક્સનો પ્રારંભ થયો હતો ફૂડ સેફ્ટી શબ્દ માટે ગુજરાતીમાં અન્ન સુરક્ષા ઉપરાંત ખાદ્ય સુરક્ષા અને ખોરાક સુરક્ષા જેવા શબ્દોનો પ્રયોગ થાય છે આ અગાઉ વર્ષ બે હજાર વીસ એકવીસના ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે હતું એટલે કે ગુજરાતમાં એક સ્થાનમાં ઘટાડો કરવામાં આવ્યો છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે મહારાષ્ટ્ર પાંચ વર્ષ પછી ફરી એકવાર ભારતનું ટોચનું ખાંડ ઉત્પાદક રાજ્ય બન્યું છે મહારાષ્ટ્રએ ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશને પાછળ છોડી દીધું છે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે મહારાષ્ટ્ર દ્વારા ખાંડનું કુલ ઉત્પાદન એકસો આડત્રીસ લાખ ટન છે જ્યારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ઉત્તર પ્રદેશ દ્વારા એક પોઈન્ટ પાંચ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે હવે આપણે સૌ જાણીએ છીએ કે ખાંડનું ઉત્પાદન કેમાંથી કરવામાં આવે છે તો કે શેરડી શેરડી એ પાણીનો સઘન પાક છે જેને મોટા પ્રમાણમાં પાણી પુરવઠાની જરૂર પડે છે અને મહારાષ્ટ્રના ખેડૂતોને તે વરસાદ જળાશયો અને નહેરોના નેટવર્ક અને જળમાંથી મળી રહે છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં અતિવૃષ્ટિ સાથે પાણી ભરાવાની સમસ્યાએ શેરડીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આ વર્ષે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે પહોંચી ગયું છે વધુમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ યુથનલ ઉત્પાદન થતું હોવાના કારણે પણ ખાંડ ઉત્પાદન પર અસર કરી છે એટલે કે શેરડીનું જે છે ઉત્પાદન એ બધું તો ઓકે છે તેમાં તો યુપી બરાબર છે યુપી યુપીમાં શું થાય છે ત્યારે તો કે નું જે બ્લેન્ડિંગ છે પેટ્રોલમાં કરવામાં આવે છે તેના માટે નું ઉત્પાદન ત્યાંની શેડીઓ દ્વારા વધુ કરવામાં આવે છે પછીનો આપણો ટોપિક છે નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી બે બાવીસ આઈએમપી છે ધ્યાન રાખજો તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નેશનલ એર સ્પોર્ટ્સ પોલિસી બે બાવીસ લોન્ચ કરી છે તે નીતિ નિર્માતાઓ એર સ્પોર્ટ્સ પ્રેક્ટિશનરો અને મોટા પાયે જનતાના ઇનપુટ્સના આધારે ઘડવામાં આવી છે અને અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાધનો કોચ સેવાની સારી ગુણવત્તાની સ્થાપનાને સુનિશ્ચિત કરે છે હવે આજે નેશનલ એર સ્પોર્ટ પોલિસી એર સ્પોર્ટ્સ પોલિસી છે બે હજાર બાવીસ એ ભારતમાં સલામત સસ્તું સુલભ અને આનંદપ્રદ અને ટકાઉ એર સ્પોર્ટ ઇકો સિસ્ટમ પ્રદાન કરીને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના ટોચના એક બનાવવાની કલ્પના કરે છે જેનો ઉદેશ્ય દેશમાં એર સ્પોર્ટ કલ્ચરનેક્ચર સાધન સામગ્રી સંચાલન જાળવણી અને તાલીમ સહિત સલામતીના આંતરરાષ્ટ્રીય સારી પ્રથાઓને અપનાવવામાં સક્ષમ કરવાનો છે સરળ હિતધારક મૈત્રીપૂર્ણ અને અસરકારક શાસન માળખું વિકસાવવું તે પણ તેનો ઉદેશ્ય છે વૈશ્વિક એર સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓની ભાગીદારી અને સફળતા વધારવી તે પણ તેના ઉદ્દેશ્યનો ભાગ છે આત્મનિર્ભર ભારત અભિયાનને અનુરૂપ ભારતમાં એક ભારતમાં એર ગેમ્સના સાધનોની ડિઝાઇન વિકાસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું આ પણ તેના એક છે હવે તેની ગવર્નિંગ બોર્ડની વાત કરવામાં આવે તો ભારતમાં એર ગેમ્સ માટે ચાર સ્તરીય શાસન શાસખું હશે એટલે કે પહેલું હશે એર સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સર્વોચ્ચ સંચાલક મંડળ તરીકે કાર્ય કરશે બીજું હશે વ્યક્તિગત એર ગેમ્સ માટેનું રાષ્ટ્રીય મહાસંઘ અથવા યોગ્ય હોય તેમ હવાઈ રમતોનું ફેડરેશન ત્રીજું હશે પ્રાદેશિક જેમ કે પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ વગેરે અથવા નેશનલ એર સ્પોર્ટ ફેડરેશન રાજ્ય અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોના સ્તરના એકમો ચોથું હશે જિલ્લા કક્ષાનું એર સ્પોર્ટ ફેડરેશન જે જરૂરિયાત પ્રમાણે છે એવું નહીં કે દરેક જિલ્લામાં હશે હવે આજે એર સ્પોર્ટ છે તેમાં કઈ કઈ રમતોનો સમાવેશ થશે તેની વાત કરી અહીંયા આપી છે તો એરોબેટિક્સ એરો મોડેલિંગ અને મોડેલ રોકેટ પ્રાયોગિક એરક્રાફ્ટ બ્લુનિંગ આપનિંગ ડ્રોન્સ ગ્લાઇડિંગ અને પાવર ગ્લાઇડિંગ હેંગ ગ્લાઇડિંગ પાવર હેંગ ગ્લાઇડિંગ પેરાશૂટ એટલે કે બધા સ્કાય ડ્રાઈવિંગ આવશે બેન્જી જમ્પિંગ આવશે અને વિંગ શૂટ વગેરેનો સમાવેશ થશે પેરા ગ્લાઇડિંગ અને પેરા મોડલિંગમાં સંચાલિત પેરાશૂટ સ્ટ્રાઇક પછી આવી છે સંચાલિત એરક્રાફ્ટ એટલે કે અલ્ટ્રા લાઇટ માઇક્રો લાઇટ અને લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ વગેરે સહિતના વિમાનોની વાત કરી છે અને પછી રોટર પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ બધું સેમાં આવશે તો કે સમાવેશ રમતો કે જે એર સ્પોર્ટ સાથે સંકળાયેલ છે હવે પછીનો આપણો ટોપિક છે જન સમર્થન પોર્ટલ છ જૂન બે હજાર બાવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન સમર્થન પોર્ટલ નામનું ક્રેડિટ લિંક સરકારી યોજનાઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે આ પોર્ટલ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ઘણા વિજ્ઞાન ભવનમાં જન સમર્થન પોર્ટલ લોન્ચ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ભારત નાગરિક શાસનના ના વિઝન સાથે આગળ વધી રહ્યું છે જે સુશાસનનો મુખ્ય પાસું છે અને સરકાર કેન્દ્ર અભિગમને પાછળ છોડી રહ્યું છે પછી એમાં આપેલું છે કે જન સમર્થન પોર્ટલ શું છે તો કે જનસમર્થન પોર્ટલ એ વન સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે જે સરકારી ધિરાણ યોજનાઓને લિંક કરે છે તે તેના પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ છે જે લાભાર્થીઓને ધિરાણકર્તાઓ સાથે સીધા જ જોડે છે આ પોર્ટલ ઘણા ક્ષેત્રોને સરળ ડિજિટલ પ્રક્રિયા દ્વારા યોગ્ય સરકારી લાભો પ્રદાન કરીને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે આ તમામ લિંક લાઈફ લિંક પ્લાન્ટ્સના સંપૂર્ણ કવરેજની ખાતરી કરે છે જન સમર્થન પોર્ટલ એક અનોખું ડિજિટલ પોર્ટલ છે જે એક પ્લેટફોર્મ પર તેર ક્રેડિટ લિંક સરકારી યોજનાઓને લિંક કરશે પોર્ટલના મહત્વની વાત કરવામાં આવે તો આ પોર્ટલ વિદ્યાર્થીઓ વેપારીઓ ખેડૂતો ઉદ્યોગ સાહસિકોના જીવનને બહેતર બનાવવામાં તેમજ તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરશે આ પોર્ટલ ખુલ્લું માળખું છે જે રાજ્ય સરકારો અને કે અન્ય સંસ્થાઓને ભવિષ્યમાં તેમની યોજનાઓ ને જોડવામાં મદદ કરશે નવા સિક્કાની વાત કરવામાં આવે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક બે પાંચ દસ અને વીસના સિક્કાઓને વિશેષ શ્રેણી પણ આ પ્રસંગે બહાર પાડી હતી સિક્કાઓની આ શ્રેણીમાં આઝાદી કા અમૃત મહોત્સવનો લોગોનો થીમ છે આ સિક્કાઓને દ્રષ્ટિની વ્યક્તિઓને સરળતાથી ઓળખી શકાય તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યા છે હવે પછી અમાર નેક્સ્ટ ટોપિક છે રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થા જેને આપણે ઇંગ્લિશમાં કહીશું નેશનલ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સાત જૂન બે હજાર બાવીસના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનું ઉદઘાટન કર્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આડિયાતિ સંશોધન સંસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન આદિજાતિ બાબતોના મંત્રાલયની સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન પ્રદર્શન પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થા રાષ્ટ્રીય સનની અગ્રણી સંસ્થા હશે તે શૈક્ષણિક કાયદાકીય અને કારોબારી ક્ષેત્રોમાં આદિવાસીઓની ચિંતાઓ બાબતો અને મુદ્દાઓનું મુખ્ય કેન્દ્ર બનશે રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાઓના કાર્યોની વાત કરવામાં આવે તો તે નામાંકિત સંશોધન સંસ્થાઓ યુનિવર્સિટીઓ સંશોધન કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે નેટવર્ક અને સહયોગ કરશે આ સંસ્થા આદિજાતિ સંશોધન સંસ્થા ટી આરઆઈએસ એનએફએસના સંશોધન વિદ્વાનો અને સેન્ટર ઓફ એક્સિલન્સના પ્રોજેક્ટની દેખરેખ રાખશે તે સંશોધન અને તાલીમની ગુણવત્તા સુધારવા માટે બેન્ચમાર્ક પણ સેટ કરશે તેની અન્ય પ્રવૃત્તિઓ બાબતોના મંત્રાલય અને રાજ્ય કલ્યાણ ટેકો આપતા અથવા સુધારતા કાર્યક્રમો ઇનપુટ પ્રદાન પછી છે આ પીએમ ડબલ એ જીવાયના ડેટાબેઝની રચના અને જાળવણીનો સમાવેશ થશે હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે દિગ્ગજ મહિલા ક્રિકેટર સુગ્નશ્રી મિતાલી રાજે નિવૃત્તિ જાહેરાત રાજ આવશે મિતાલી રાજ સુપ્રસિદ્ધ ભારતીય મહિલા ક્રિકેટર સુગ્નશ્રી મિતાલી રાજ ક્રિકેટના તમામ નિવૃત્તિની જાહેરાત કરી છે નોંધનીય છે કે તાજેતરમાં ન્યુઝીલેન્ડમાં સમાપન થયેલા ક્રિકેટ વર્લ્ડ ભારતીય ટીમનું કર્યું હતું આ સાથે બાવીસ યાર પીચ પર છેલ્લા ત્રેસ વર્ષથી ચાલતા એક ચક્રી શાસનનો અંત આવ્યો છે સુગ્નશ્રી મિતાલી રાજની વાત કરવામાં આવે તો જન્મ ત્રણ ડિસેમ્બર ઓગણીસો બ્યાસીના રોજ રાજસ્થાનના જોધપુરમાં એક તમિલ પરિવારમાં થયો હતો પૂરું નામ હતું મિતાલી દોરાઈ સુગ્નશ્રી મિતાલી રાજને ડાન્સ કરવા સૌથી વધુ પ્રસન્ન હતું તેમણે ક્રિકેટના કારણે ડાન્સને છોડ્યું હતું તેમના પિતા ભારતીય વાયુસેના નિવૃત્ત અધિકારી છે મિતાલી રાજ ક્રિકેટનું પ્રારંભિક કોચિંગ હૈદરાબાદની સેન્ટ જોન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું અને વર્ષ ઓગણીસો નવ્વાણું માત્ર સોળ વર્ષની વયે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુમાં વાત કરવામાં આવે તો સુંગતસિંહ મિતાલી રાજે ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટી ફોરમ પર નીચે મુજબ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી વન ડે ડેબ્યુ છવ્વીસ જૂન ઓગણીસો નવ્વાણું આયર્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ ચૌદ જૂન બે હજાર બે ઇંગ્લેન્ડ સામે ટી ટ્વેન્ટી ડેબ્યુ પાંચ ઇંગ્લેન્ડ સામે રન બનાવ્યા હતા તેઓ નેવ ટ્વેન્ટી મેચ રમ્યા છે જેમાં તેમને બે હજાર ત્રણસો ચોસઠ રન ફટકાર્યા છે સુગ્નશ્રી મિતાલી રાજના મહત્વના રેકોર્ડની વાત કરવામાં આવે તો વન ડે ક્રિકેટમાં હાઇએસ્ટ રન એટલે કે સાત હજારથી વધુ રન બનાવનારા એકમાત્ર મહિલા ક્રિકેટર છે તેઓ વન ડે મેચમાં સતત સાત અર્ધી સદી ફટકારનારા પ્રથમ ખેલાડી છે આ સિવાય મહિલા વન વન ડેમાં સૌથી અર્ધ સૌથી વધુ અર્ધશતકનો રેકોર્ડ પણ તેમના નામે છે બે હજાર મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ દરમિયાન ટી ટ્વેન્ટી ફોર્મેટમાં બે હજાર રનના આંકડાને પાર કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેસ્ટ વુમન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વીસ વર્ષ પૂરા કરનાર પ્રથમ મહિલા બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે ટેસ્ટ ક્રિકેટમાં એક તથા વન ડેમાં સાત સદી ફટકારી છે વર્ષ બે હજાર ઓગણીસમાં ન્યૂઝીલેન્ડ સામેની ભારતની શ્રેણી દરમિયાન બસો વન વન ડેમાં રમનારા પ્રથમ મહિલા ખેલાડી બન્યા હતા વન ડે વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ચોવીસ મેચમાં કેપ્ટનશીપ કરનાર પ્રથમ મહિલા ખેલાડી છે મહિલા વર્લ્ડ કપમાં એક હજાર રન એક હજાર કરતાં વધુ રન નોંધાવનારા ભારતની પ્રથમ અને ઓવરઓલ પાંચમા ખેલાડી બન્યા હતા સુગ્નશ્રી રાજ છ વખત આઈસીસી મહિલા વર્લ્ડ કપ વન ડે વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી છે પુષ્પમાં આ રેકોર્ડ સચિન તેંડુલકર અને જાવેદ મિયાદાદનો છે સુઘનસિંહ મિરાદ વિશેના અન્ય તથ્યોની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર પાંચમાં તેઓ ભારતના કાયમી કેપ્ટન બન્યા હતા સત્તર ઓગસ્ટ બે હજાર બે ના રોજ માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે ટેસ્ટ મેચમાં સુગનસિંહ કેરેન વોલ્ટનનો વિશ્વનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ટેસ્ટ સ્કોર એટલે કે બસો નવ રનનો જે રેકોર્ડ હતો તે દોડ્યો હતો તેમને આ મેચમાં બસો ચૌદ રન બનાવ્યા હતા ઇંગ્લેન્ડ સામેની બેવડી સદકી ફટકાર્યા બાદ મહિલા તેંડુલકર નો બિરુદ મેળવ્યું હતું તેઓ international મહિલા ક્રિકેટના ના મહાન ખેલાડીઓ એક છે વર્ષ બે હજાર ઓગણીસ માં તેમના જીવન પર આધારિત એક film રજૂ થઈ હતી તેમણે તેમની છેલ્લી one day match સત્યાવીસ માર્ચ બે હજાર ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી છેલ્લી ટેસ્ટ મેચ તેમને સપ્ટેમ્બર બે હજાર એકવીસ માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી નવ માર્ચ બે હજાર ના રોજ ઇંગ્લેન્ડ સામે છેલ્લી ટી ટ્વેન્ટી મેચ રમી હતી પુરસ્કારો વાત કરવામાં આવે તો તેમને અર્જુન એવોર્ડ બે હજાર ત્રણ માં પદ્મશ્રી બે માં યુથ સ્પોર્ટ્સ આઇકોન ઓફ ધ એક્સેલન્સ એવોર્ડ બે હજાર સત્તર માં વોક સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર બે હજાર સત્તરમાં બીબીસી હંડ્રેડ વુમન બે હજાર સત્તર લીડિંગ વિમેન્સ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ બે સત્તર અને ખેલરત્ન પુરસ્કાર બે હજાર એકવીસનો તેમાં સમાવેશ થાય છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ફ્રેન્ચ ઓપન બે હજાર બાવીસ જે તાજેતરમાં બાવીસ મેથી પાંચ જૂન દરમિયાન ફ્રાન્સના પેરિસના સ્ટેટ રોલાન ગેરોસ ખાતે યોજાયો હતો ફ્રેન્ચ ઓપનની આ જે આવૃત્તિ છે તે એકસો છવ્વીસમી આવૃત્તિ છે આ ટુર્નામેન્ટમાં સ્પેનના જે રાફેલ નડાલ છે તેમના દ્વારા નોર્વેના કેસ્પર રૂડને પરાજય આપીને મેન સિંગલનું રિલાયન્સ ટાઇટલ જીતવામાં આવ્યું છે અને તેઓ દ્વારા આ ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતવામાં આવ્યું છે આ જીત સાથે રાફેલ નડાલ ગેરોસમાં જીતનારા સૌથી મોટી ખેલાડી બની ગયા છે જ્યારે પોલેન્ડના સુગ્નશ્રી ઇગાસ વિટેકે યુએસએના સુગ્નશ્રી કોકો ગોફેનને પરાજય આપીને વિમેન સિંગલનું ટાઇટલ જીતી લીધું છે તમે રાફેલ નડાલની આ તસવીરમાં જોઈ શકો છો ફ્રેન્ચ ઓપન બે હજાર બાવીસમાં વિજેતાની વાત કરવામાં આવે તો મેન સિંગલ રાફેલ નડા વિમેન સિંગલ ઇગાસ વિટેક પોલેન્ડના છે મેન્સ ડબલ માર્સેલા અરવાલો કે જે સાર્વાડોના છે અને જીન જુલિયર રોજર એ નેધરલેન્ડના છે તેમની જોડે જીત્યું છે વિમેન્સ ડબલ્સ જે ટાઇટલ છે તે કેરોલિન ગાર્સિયા ફ્રાન્સના છે અને ક્રિસ્ટિના માલ્ડેનોવિક જે પણ ફ્રાન્સના છે તેમના દ્વારા જીતવામાં આવ્યું છે અને મિક્સ ડબલની વાત કરવામાં આવે તો એના સબહારા જાપાનના છે અને વેસ્ટલી કુલહોક જેઓ નેધરલેન્ડના છે તેમના દ્વારા જીતવામાં આવ્યું છે હવે પછીની વાત કરવામાં આવે તો વેન્સ ટુર્નામેન્ટ બરાબર છે તેમાં ચાર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે ઓસ્ટ્રેલિયા ઓપન ફ્રેન્ચ ઓપન વિમલન અને યુએસ ઓપન ટેનિસ રમતની આ ચારે સૌથી મોટી ટુર્નામેન્ટ ગ્રાન્ડ સેમ ટેનિસ ટુર્નામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કઈ ગ્રાન્ડ સેમ ટુર્નામેન્ટ ક્યારે યોજાય છે તેની વાત કરી લઈએ તો ઓસ્ટ્રેલિયન ઓપન જાન્યુઆરીમાં યોજાય છે અને ક્યાં યોજાય છે તો કે મેલબર્નમાં પ્રથમ ક્યારેય યોજાઈ હતી તો ઓગણીસો પાંચમાં અને કયા ક્લોટ પર રમાય છે તો કે હાર્ડ કોર્ટ પર રમાય છે બીજા નંબરની છે ફ્રેન્ચ ઓપન જે મે જૂનમાં રમાય છે પેરિસ ખાતે શરૂઆત ક્યારે થઈ હતી તો કે અઢારસો ને એકાણુંમાં જે ક્લે કોર્ટ પર રમાય છે વિમલ્ટન ચેમ્પિયનશીપની વાત કરવામાં આવે તો જૂન જુલાઈમાં યોજાય છે ક્યાં યોજાય છે તો કે લંડન ખાતે પ્રારંભ ક્યારે થયો હતો તો કે અઢારસો સિતોતેરમાં ક્યાં રમાય છે તો કે કોર્ટ ઉપર અને યુએસ ઓપન યોજાય છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ન્યુયોર્ક ખાતે એની શરૂઆત ક્યારે થઈ હતી તો કે અઢારસો ને એક્યાસી માં ક્યાં રમાય છે તો કે હાર્ડ કોર્ટ ઉપર હવે યુએસ ઓપન એ દર વર્ષે વર્ષના અંતિમ યોધી વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સેમ ટુર્નામેન્ટ છે યુએસ ઓપન એ કોર્ટ પર રમારી ટેનિસ ટુર્નામેન્ટ છે ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ પર ઓસ્ટ્રેલિયન ઓપન છે એ દર વર્ષે વર્ષના પ્રારંભ યોધી ગ્રાન્ડ સેમ ટુર્નામેન્ટ છે એ સૌથી જૂની ગ્રાનસન ટેનિસ ટુર્નામેન્ટ છે નોંધાઈ આપેલી છે કે ટેનિસનું મેદાન કોર્ટ તરીકે ઓળખાય છે એવું છે કે ટેનિસ ઉપરાંત કબડ્ડી વોલીબોલ હેન્ડબોલ બેડમિન્ટન નેટબોલ ખો ખો મેદાન પણ કોર્ટ તરીકે જ ઓળખાય છે હવે આપણે વાત કરીશું એક્સ ખાન ક્વેસ્ટ બે હજાર બાવીસ અભ્યાસ તાજેતરમાં મંગોલિયામાં બહુરાષ્ટ્રીય શાંતિ કવાયત એક્સ ખાન ક્વેસ્ટ બે હજાર બાવીસ અભ્યાસનું આયોજન થયું હતું ભારત એમાં સોળ દેશોની ટુકડીએ ભાગ લીધો હતો જેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે મંગોલિયાના રાષ્ટ્રપતિ પુખનાગિન ખુરાલ કર્યું હતું બરાબર આ અભ્યાસમાં ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ લદ્દાખ સ્કાઉટની ટુકડી દ્વારા કરવામાં આવ્યું હતું એક્સ ખાન ક્વેસ્ટ શું છે તો કે એક્સ ખાન ક્વેસ્ટ એ બહુ રાષ્ટ્રીય શાંતિ કવાયત છે આમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન કમાન્ડ પોસ્ટ કરવાનો સમાવેશ થાય છે આ અભ્યાસ શાંતિ સ્થાપના ક્ષમતાઓમાં સુધારો કરવા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સિદ્ધાંતોને વધારવા અને સૈન્યથી લશ્કરી મજબૂત કરવા સહભાગી દેશો છે તેના કરવામાં આવે તો આ આંતરકારી ક્ષમતા વધારવા સૈન્યથી સૈન્યનું સંબંધોનું નિર્માણ લશ્કરી સંસ્થા વિકસાવવા અને સહભાગી દેશો વચ્ચે શાંતિ સમર્થનની કામગીરી કરવાનો છે આ અભ્યાસ આ દેશો વચ્ચે સંરક્ષણ સહયોગનું સ્તર વધારશે પછીનો આપણો ટોપિક છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર બાવીસ તાતરમાં ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર બાવીસમાં બહાર પાડવામાં આવ્યું છે અને આ રિપોર્ટમાં એકસો ત્રેસઠ દેશોમાંથી ભારતનો એકસો ને ક્રમ રહ્યો છે આ અગાઉ બે હજાર વીસમાં એકસો સત્તરમાં અને બે હજાર એકવીસમાં એકસો વીસમાં ક્રમે ભારત રહ્યું હતું આ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે રહ્યું છે તો ફિનલેન્ડનો પ્રથમ ક્રમે રહ્યું છે એ ડેટા અહીંયા જોઈ શકો છો ત્યારબાદ ત્રણ નોટિક દેશો એટલે કે ડેનમાર્ક બીજા ક્રમે સ્વીડન ત્રીજા ક્રમે અને નોર્વે ચોથા ક્રમે રહ્યું છે હવે જે ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે બાવીસ છે તેના જે રેન્કિંગ છે અહીંયા આપેલા છે તો ફિનલેન્ડનો સ્કોર યાદ રાખજો એટલે છ્યાસી પોઈન્ટ એકાવનના સ્કોર સાથે તે પ્રથમ ક્રમે રહ્યું છે ભારતની વાત કરવામાં આવે ને તો ભારતનો સ્કોર છે સાહીઠ પછી વાત કરીએ તો રિપોર્ટની વિશેષતાઓની આબોહવા જૈવ વિવિધતા ભૌગોલિક રાજકીય લશ્કરી કટોકટી વચ્ચે ટકાઉ વિકાસ માટે મુખ્ય અવરોધો છે પૂર્વ અને દક્ષિણ એશિયાના ક્ષેત્રે બે હજાર પંદરમાં એચડીજી અપનાવ્યા પછી સૌથી વધુ પ્રગતિ કરી છે બાંગ્લાદેશ અને કંબોડિયા એવા બે દેશો છે જેમને બે હજાર પંદરથી એસડીજી પર સૌથી વધુ પ્રગતિ કરી છે તેનાથી વિપરીત બે જુલાઈએ બે પંદરમાં અપનાવ્યા પછી એચડીજી ઇન્ડેક્સમાં સૌથી મોટો ઘટાડો નોંધ્યો છે ભારે માનવ જાનહાની ઉપરાંત લશ્કરી સંઘર્ષો યુક્રેનમાં યુદ્ધ સહિત આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કટોકટી અને આબોહવા તથા જૈવ વિવિધતા સંકટને કારણે ઊર્જાની તંગી વધી રહી છે ભારત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સતત ટકા વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે સારી સ્થિતિમાં નથી અન્ય દેશોની સરખામીમાં વધુ તૈયારીનો અભાવ જોવા મળ્યો છે ભારત સત્તર એસડીજીમાંથી અગિયાર હાંસલ કરવા માટે કરવામાં મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે જેના કારણે SDG ની સત્તા પર વૈશ્વિક રેન્કિંગ ઘટી રહ્યું છે ભારતમાં ઉત્કૃષ્ટ કાર્ય સુનિશ્ચિત કરવા અથવા શ્રેષ્ઠતાની ખાતરી કરવા વધુ પડકાર રૂપ બની ગયું છે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની વાત કરવામાં આવે તો તે ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા તરફના દેશની પ્રગતિનું વૈશ્વિક મૂલ્યાંકન છે તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના સ્વતંત્ર નિષ્ણાતોના જૂથ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે દેશોને તેમના એકંદર સ્કોરના આધારે ક્રમ આપવામાં આવે છે સંયુક્ત સ્કોર તમામ સત્તર ટકા વિકાસ લક્ષ્ય હાંસલ કરવા તરફ ની એકંદર પ્રગતિને માપે છે સ્કોરના અધઘટનને એસ્ટ્રી સિદ્ધિઓની ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે હંડીનો સ્કોર સૂચવે છે કે તમામ ટકા વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે નોંધણી આપેલી છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને ગ્લોબલ ગોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને બે હજાર પંદરમાં યુનાઇટેડ નેશન દ્વારા ગરીબીનો અંત લાવવા પૃથ્વીનું રક્ષણ કરવા અને બે હજાર ત્રીસ સુધીમાં બધા માટે શાંતિ અને સુનિશ્ચિત કરવાના સાર્વત્રિક આહવાન તરીકે અપનાવવામાં આવ્યા હતા હવે પછીનું આપણો નેક્સ્ટ ટોપિક છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ત્રેવીસ તાજેતરમાં ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર અંતર્ગત વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે વિશ્વની શ્રેષ્ઠ એક હજાર સંસ્થાઓની યાદીમાં ભારતની કુલ સત્યાવીસ સંસ્થાઓનો સમાવેશ થાય છે આ અગાઉની રેન્કિંગમાં તેમાં બાવીસની સંખ્યાની વાત હતી જે હવે વધીને સત્યાવીસ થઈ ગઈ છે જેમાંથી આ રેન્કિંગમાં ભારતની શિક્ષણ સંસ્થાઓમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આઈએસસી બેંગ્લોર પ્રથમ ક્રમે છે આઈએસસી બેંગ્લોર આ રેન્કિંગમાં એકસો પંચાવન ક્રમે છે આઈઆસસી બેંગ્લોર બાદ આઈઆઈટી બોમ્બે એકસોને બોતેરમાં ક્રમે છે જ્યારે આ રેન્કિંગમાં અમેરિકાની મેસેચ્યુસેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી પ્રથમ ક્રમે છે એમઆઈટી સતત અગિયારમાં વર્ષે ટોચની યુનિવર્સિટી છે આ રેન્કિંગમાં બીજા ક્રમે કેમ્બ્રિજ યુનિવર્સિટી અને ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનું સ્થાન આપવામાં આવ્યું છે તમે અહીંયા ઓલ ઓવર રેન્કિંગ જોઈ શકો છો જેમાં એમઆઈટી યુએસએ પ્રથમ ક્રમે છે ભારતની વાત કરવામાં આવે તો એકસો પંચાવન ક્રમે ભારત માટે પ્રથમ કઈ છે તો કે આઈઆઈસી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સિસ બેંગ્લોર બરાબર પછી બોમ્બે છે આઈઆઈટી આઈઆઈટી છે બધી બરાબર હવે આ નોંધ આપેલી છે કે બ્રિટનની ક્યુએસ એટલે કે માફ ક્વાચ ઉચ્ચારણમાં ભૂલ થાય તો ક્વા ક્વાસ્કે કુરેલી સિમ સાયમન્સ લિમિટેડ નામની કંપની દ્વારા બે હજાર ચારથી દર વર્ષે આ રેન્કિંગ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ટોચની પાંચસોમાં ચીનની અઠ્યાવીસ યુનિવર્સિટીનું સ્થાન આપવામાં આવ્યું છે જેમાંથી ટોચની સોમાં છ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે કે થાઇલેન્ડમાં ગાંજો રાખવા અને તેની ખા ખેતી કરવા એ હવે અપરાધ ગણવામાં આવશે નહીં કારણ કે તાજેતરમાં સરકારે તેને કાયદેસર જાહેર કર્યું છે જો કે જાહેરમાં સ્વરૂપમાં તેનો ઉપયોગ પણ હજુ પ્રતિબંધિત છે દક્ષિણ એશિયામાં સ્થિત થાઇલેન્ડ ડ્રગ કાયદાઓ માટે જાણીતું છે આ પ્રકારનું પગલું એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે થાઇલેન્ડ આખું વર્ષ ઉષ્ણ આબોહવા સાથે સ્થાનિક લોકો દ્વારા સામાન્ય રીતે પરંપરાગત દવા તરીકે ઉપયોગમાં લેવાતો ગાંજો ભાંગ કેનાબીસનો લાંબો ઇતિહાસ ધરાવે છે થાઇલેન્ડ સરકાર એવી આશા રાખે છે કે સ્થાનિક ગાંજાના વેપારની વિકાસથી કૃષિ પર્યટનને પ્રોત્સાહન મળશે આથી લોકોને અને રાજ્યના ગાંજામાંથી આવક મેળવવાની તકો પણ મળશે સો વિદ્યાર્થી મિત્રો વીક ત્રેવીસના આપણે પીડીએફ સમજૂતીનો ભાગ ભાઈ પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો કારણ કે જે તમારું શેરિંગ છે તેનાથી અમને પ્રોત્સાહન મળે છે અને વિડીયોને વ્યૂઝોન મળે છે જેથી અમને અમારું કાર્ય કરવા માટે પીઠભર મળે છે તો મળી આવતા વિડીયો વિશ્વમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ યુ ઓલ